નમસ્કાર દર્શક મિત્રો, ધીલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી તમે જોયું હશે કે કોઈ માતા પિતાએ તેમની વાલસોય દીકરીને તેમના જન્મદિવસ પર સોનું, ચાંદી, ગાડી કે પછી ઘર જેવી કોઈ ખાસ ભેટ આપી હોય. પરંતુ શું તમે એવું જોયું છે કે કોઈ પિતાએ તેની ચાંદ જેવી દીકરી માટે ચાંદ પર જ જમીન ખરીદી લીધી હોય? જો ન તો હવે જોઈ લો, કારણ કે હાલમાં જ હિમાચલ પ્રદેશના એક વકીલ તેમની પુત્રી માટે ચંદ્ર તો ન લાવી શક્યા, પરંતુ તેમને પુત્રી માટે ચંદ્રનો એક ટુકડો ચોક્કસ ખરીદી લીધો છે. એડવોકેટ અમિત શર્માએ આ જમીનનો ટુકડો તેમની પુત્રીને તેના જન્મદિવસ પર ભેટ આપ્યો છે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે. અને હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના એડવોકેટ અમિત શર્માએ પોતાની ચાંદ જેવી દીકરી માટે ચંદ્ર પર જમીન ખરીદી છે. મોટી દીકરી તનિષા શર્માને તેના 18મા જન્મદિવસે ચંદ્ર પર 1 હેક્ટર જમીન ભેટમાં આપવામાં આવી છે. એડવોકેટ અમિતે તેની પુત્રીના જન્મદિવસ પર કંઈક અલગ ભેટ આપવાનો વિચાર કર્યો હતો અને તેથી જ તેમણે ચંદ્ર પર જમીન ખરીદી અને તેમની પુત્રીને ભેટ આપી છે. આ અંગે અમિત કુમારે જણાવ્યું છે કે મોટી દીકરી તનિષા શર્માના નામે તેમણે અમેરિકાના લોસ એન્જલ્સના લુના સોસાયટી ઇન્ટરનેશનલ પાસેથી ચંદ્ર પર 1 હેક્ટર જમીન ખરીદી છે. તેમણે કહ્યું છે કે તેમણે યુએસએની એક કંપની પાસેથી જમીન ખરીદી છે અને 1 હેક્ટર જમીન માટે $300 જેટલો ખર્ચ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે આવું માત્ર તેમની દીકરીને કંઈક અલગ ગિફ્ટ આપવાની ઈચ્છા હતી તેથી કર્યું છે, જેથી હવે તેમની દીકરી પૃથ્વી પરથી જ જોઈ શકે છે કે તેની જમીન ચંદ્ર પર પણ છે. અમિત શર્માએ 4 જુલાઈએ અરજી કરી હતી અને પૈસા ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા હતા. ત્યારે એડવોકેટ અમિતે આ વિશે જણાવ્યું છે કે ચંદ્ર પર જમીન લેવી બહુ મોંઘી નથી, પરંતુ તેની પ્રક્રિયા ઘણી જ લાંબી છે. તેને હવે ચંદ્ર પર જમીન ખરીદવાના દસ્તાવેજો મળી ગયા છે. બાદમાં તમામ ઔપચારિક પૂર્ણ કર્યા બાદ જમીન ખરીદવાની રજિસ્ટ્રી કરવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયામાં ઘણો જ સમય લાગે છે. આજે ઈસરો ચંદ્ર પર પહોંચી ગયું છે તો ભવિષ્ય લોકો પણ ત્યાં જઈ શકે છે અને એટલા જ માટે તેમણે ત્યાં જમીન ખરીદી છે. બીજની ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.